હવેલે એક ક્વેશ્ચન નંબર 19 અવરોધકોનું સમાંતર જોડાણ અવરોધકોનું સમાંતર જોડાણ બહુ સિમ્પલ છે મિત્રો આ પણ એ સમાંતર જોડાણ કેવું હોય એ મેં આકૃતિમાં બતાવેલું છે જોઈ લેજો અત્યારે નમૂના તરીકે મેં ત્રણ અવરોધકોનું સમાંતર જોડાણ બતાવેલું છે બિંદુઓ એ અને બીની વચ્ચે બરાબર આ જોડાણનું આપણે નામ શું આપ્યું સમાંતર જોડાણ બરાબર હવે તમે કહેશો કે આ જોડાણ કેવી રીતે કરવાનું બહુ સિમ્પલ છે મિત્રો આપેલા અવરોધકોના એક તરફના માની લો કે ડાબી તરફના છેડાઓ કોઈ એક સામાન્ય બિંદુ સાથે અને એ બધા અવરોધોના જમણી તરફના છેડાઓ બીજા એક સામાન્ય બિંદુ સાથે જોડવામાં આવે તો આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે જોઈ લેજો આ બધા અવરોધોના આ ડાબી બિંદુના છેડાઓ ક્યાં જોડાયા બિંદુ એ સાથે બરાબર ને અને જમણી બાજુના આ બધા છેડાઓ ક્યાં જોડાયા બિંદુ બી સાથે બરાબર યાદ કરો જો મિત્રો આ હતો શ્રેણી જોડાણ બરાબર ને એની ખાસિયત શું હતી કે ઘટક અવરોધોના મૂલ્યો સમાન હોય કે અસમાન હોય સમાન હોય કે અસમાન હોય સરખા હોય કે ભિન્ન હોય દરેકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સરખો સરખો ને સરખો એ છે શ્રેણી જોડાણની ખાસિયત એવી રીતે આ સમાંતર જોડાણ છે મિત્રો એની પણ એક ખાસિયત છે કે આ ઘટક અવરોધો સમાન હોય કે અસમાન હોય સરખા હોય કે ભિન્ન હોય એ દરેક કિસ્સામાં જો સમાંતરમાં છે તો પછી એ દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ સરખો રહેશે આ છે અવરોધકોના સમાંતર જોડાણની ખાસિયત બરાબર ને સારું આ બે બિંદુ સાથે જોડેલી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ ધારી લો કે V જેટલો છે બરાબર તો એનો શું થયો જોઈ લેજો આ અવરોધના બે છેડાઓ એ બિંદુઓ A અને B કહેવાય બરાબર પછી આના માટે પણ બે છેડાઓ A અને B કહેવાય આના માટે પણ બે છેડાઓ A અને B કહેવાય તો A અને B વચ્ચેનો વિદ્યુતમાં તફાવત કેટલો છે V જેટલો એટલે આ દરેક અવરોધના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુતમાનનો તફાવત અત્યારે V જેટલો સમાન છે બરાબર ને પછી ભલે અવરોધોના મૂલ્યો સમાન હોય કે ભિન્ન હોય એની ચિંતા નહીં કરવાની જ્યાં સુધી તેઓ સમાંતરમાં જોડાયેલા છે દરેક અવરોધકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સરખો જ મળે આ છે સમાંતર જોડાણની ખાસિયત બરાબર પણ કોનું સમાંતર જોડાણ અવરોધકોનું ઓકે સારું હવે એક કામ કરો મિત્રો આ ધનધ્રુવમાંથી શરૂ થતો કુલ પ્રવાહ આપણે લઈએ આઈ બરાબર હવે આને જંકશન કહેવાય કે નહીં મિત્રો કારણ કે ત્યાં બેથી વધુ વાહકો ભેગા થઈ રહ્યા છે એટલે જંકશન કહેવાય તો જંકશન આગળથી વિદ્યુત પ્રવાહનું વિભાજન થશે જેટલી શાખા એટલા ભાગ પડે બોલો જેટલી શાખા એટલા ભાગ પડે આ બિંદુ પછી ત્રણ શાખાઓ પડી રહી જોઈ લેજો આ પહેલી શાખા આ બીજી શાખા આ ત્રીજી શાખા બરાબર અને માટે આ વિદ્યુત પ્રવાહના ત્રણ ભાગ પડે એ ત્રણ ભાગોની સંજ્ઞા મેં આપી અનુક્રમે આઈ વન આઈ ટુ આઈ થ્રી બરાબર આર વનમાંથી આઈ વન જેટલો આર ટુમાંથી આઈ ટુ જેટલો આર થ્રીમાંથી આઈ થ્રી જેટલો પ્રવાહ વહી રહ્યો છે સારું મિત્રો જે શાખામાં અવરોધ વધારે હશે ત્યાંથી પસાર થતો પ્રવાહ ઓછો હશે જે શાખામાં અવરોધ ઓછો હશે ત્યાંથી પસાર થતો પ્રવાહ વધારે હશે બરાબર સારું હવે શું થાય છે મિત્રો આ ત્રણેય પ્રવાહો આ બી બિંદુ આગળ ભેગા થશે અને વળી પાછો તમને કુલ પ્રવાહ પહેલાંના જેટલો જ આઈ મળી જાય વિદ્યુતભારના સંરક્ષણના નિયમ અનુસાર બરાબર ને સારું હવે એક કામ કરો સૌથી બહારની લૂપ ધ્યાનમાં લો સૌથી બહારની લૂપ આ બરાબર અને સૌથી બહારની લૂપ માટે તમે લાગુ પાડો કિર્ચોફનો બીજો નિયમ સિગ્મા આઈઆર બરાબર સિગ્મા ઈ અને એ પણ પ્રવાહની દિશામાં જોઈ લેજો આમ જાઓ આમ બરાબર ઓકે ચાલો મિત્રો અહીંયાથી અહીંયા સુધી અહીંથી અહીંયા સુધી કોઈ અવરોધ આવતો નથી આપણે શું કરવાનું છે પ્રવાહ અને અવરોધનો ગુણાકાર લેવાનો છે બરાબર પ્રવાહ છે પણ અહીંયા કોઈ અવરોધ નથી બરાબર હવે આગળ જાઓ બોલો પ્રવાહ કેટલો આઈ વન અવરોધ કેટલો આર વન આ બેનો ગુણાકાર બોલો આઈ વન ઇન્ટુ આર વન પણ જો તમારી મુસાફરી અવરોધમાંથી તમારી મુસાફરી પ્રવાહની દિશામાં હોય તો તો પછી આઈઆર ગુણાકાર માઇનસ એટલે માઇનસ આઈ વન આર વન બરાબર ને બસ આ લૂપમાં તો એક જ અવરોધ છે એટલે ફરી પાછા આમ જાઓ સિગ્મા ઈ માટે ફરી પાછા એ દિશામાં જ જાઓ આમ સમગડી જ જાઓ આમ બરાબર અને તમે જ્યારે આમ જશો આમ 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 તો વહેલો તે પહેલો પહેલો કયો ભડકાયો ઋણ ધ્રુવ એટલે આ વિદ્યુત ચલબળ કેવું લેવાનું છે માઇનસ એટલે માઇનસ વી બરાબર
चलो माइनस माइनस प्लस अने आई वन ने बनाव सूत्र नो करता तो ए थसे वी अपॉन आर वन बोलो आई वन बराबर वी अपॉन आर वन एज रीते किर्चोफ नो बीजो नियम जो आप बीजी लूप में लागू पड़सो बीजी लूप में तो तमने मळशे आई टू बराबर वी अपॉन आर टू अने आ त्रीजी लूप में लागू पड़सो तो तमने मळशे आई थ्री बराबर वी अपॉन आर थ्री बराबर चलो जंक्शन ए आगळ किर्चोफ नो पहलो नियम लागू पड़ो किर्चोफ नो पहलो नियम गणितीय स्वरूप याद छे ने सिग्मा आई बराबर जीरो जोई लेजो सिग्मा आई बराबर जीरो एटले के जे विद्युत प्रवाह जंक्शन तरफ जाए एने धन गणवानो अने जे प्रवाहो जंक्शन थी दूर जाए एने ऋण गणवाना तो प्रवाह आई जंक्शन ए तरफ जाए छे माटे ने धन गणजो प्रवाहो आई वन आई टू आई थ्री जंक्शन ए थी दूर जई रह्या छे माटे ते बधाने ऋण गणजो અને બધાનો બેઝિક સરળો કેટલો લેવાનો છે ઝીરો બરાબર ને ચલો માઇનસ આઈ વન માઇનસ આઈ ટુ માઇનસ આઈ થ્રી પેલી બાજુ જાય તો થઈ જશે પ્લસ અને હવે આઈ યથાવત પછી આઈ વનની કિંમત અહીંયા છે આઈ ટુની કિંમત અહીંયા છે આઈ થ્રીની કિંમત અહીંયા છે તમારે ત્રણેયનો શું કરવો છે સરવાળો ધીસ પ્લસ ધીસ પ્લસ ધીસ પણ એ સરવાળામાં વી 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 કોમન લઈ શકાય કૌંસમાં વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી वन अपॉन आर वन प्लस वन अपॉन आर टू प्लस वन अपॉन आर थ्री समीकरण नंबर एक अगाउनी जेम ज हवे शू करीशु आखा समांतर जोड़ाने काढ़ी ने फेंकी दो अने अनेक ने बदले एक ज अवरोध अनेक ने बदले एक ज अवरोध आ बे बिंदुनी वच्चे एवा मूल्यनो जोड़ी देवानो के जेथी एनी साथे आनी आज बेटी जोड़िए तो खरेखर आपणे पहेलाना जेटलो विद्युत प्रवाह मळे मित्रों अवरोधी मैं संज्ञा आपी आरपी शू संज्ञा आपी आरपी कारण के समांतर ने अंग्रेजी में शू कहवा मित्रों पेरेलल पेरेलल नो पहलो अक्षर पी जेम अहीं सीरीज नो पहलो अक्षर एस लखेलो एम अहीं पेरेलल नो पहलो अक्षर लख्यो पी बिंदु एना छे मित्रों ए अने बी बराबर ए अने बी आ बेटरी एनी ज छे पण आ अनेक ने बदले एक ज अवरोध मूक्यो एवा मूल्यनो के जेथी करीने तेरी साथे आनी आज बेटरी जोड़वामां आवे तो खरेखर आपणे पहेलाना जेटलो ज विद्युत प्रवाह मळी जाय જો ખરેખર પહેલા જેટલો પ્રવાહ મળી જાય તો આ પરિપથને સમતુલ્ય કહેવાય અથવા આ અવરોધ આખાય સમાંતર જોડાણને સમતુલ્ય કહી શકાય બરાબર ને અને એવા સમતુલ્ય અવરોધનું નામ પાડ્યું એની સંજ્ઞા આપી આરપી પી ફોર પેરેલલ પેરેલલ એટલે સમાંતર ચલો આરપીનું નામ બોલો જોઈએ આરપીની ઓળખ આપો અવરોધકોના આપેલા સમાંતર જોડાણને સમતુલ્ય અવરોધકોના આપેલા સમાંતર જોડાણને સમતુલ્ય અવરોધ બરાબર હવે આ જે પરિપથ છે એમાં તમે લગાવો કિર્ચોફનો બીજો નિયમ સિગ્મા આઈઆર બરાબર સિગ્મા ઈ જાઓ પ્રવાહની દિશામાં જાઓ આમ બરાબર અને લગાવો કિર્ચોફનો બીજો નિયમ પ્રવાહને અવરોધનો ગુણાકાર કરવાનો છે ને પ્રવાહ કેટલો છે આઈ અવરોધ કેટલો છે આરપી આ બેનો ગુણાકાર બોલો આઈ ઇન્ટુ આરપી પણ અવરોધમાંથી મુસાફરી જો પ્રવાહની દિશામાં હોય તો આઈઆર ગુણાકાર માઇનસ લેવાનું ભૂલતા નહીં માઇનસ આઈ ઇન્ટુ આરપી ચલો પછી એક જ અવરોધ હતો એટલે એક પદ આવી ગયું ચલો ફરી પાછા આમ જાઓ આમ 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 તો વહેલો તે પહેલો પહેલો પડકાર ઋણ ધ્રુવ એટલે માઇનસ વી જોઈ લેજો માઇનસ વી બરાબર બોલો માઇનસ માઇનસ પ્લસ અને હવે આઈને બનાવો સૂત્રનો કરતા એ થશે આઈ બરાબર વી અપોન આરપી વી અપોન આરપી એટલે કે વી ઇન્ટુ વન અપોન આરપી બરાબર સમીકરણ નંબર બે સરખાવો જોઈએ સમીકરણો એક અને બે સરખાવો ચલો ડાબી ડાબી સરખી તો જમણી જમણી સરખી પણ જમણી બાજુએ પાછા વી અને વી સરખા જ છે તો પછી કૌંસ બરાબર કૌંસ કૌંસ બરાબર કૌંસ એટલે વન અપોન આરપી બરાબર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી વન અપોન આરપી બરાબર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી જો આ જ સમાંતર જોડાણમાં તમારી પાસે ચોથો અવરોધ હોત આર ફોર તો અહીંયા તમને વધારાનું પર શું મળ્યું હોત પ્લસ વન અપોન આર ફોર પાંચમો હોત તો પ્લસ વન અપોન આર ફાઈવ બરાબર વ્યાપક રીતે કહી દો ને એન અવરોધકો સમાંતરમાં જોડાયેલા હોય અને એનો સમતુલ્ય અવરોધ જો આરપી હોય તો પછી આના પરથી વ્યાપક રીતે લખાવો વન અપોન આરપી બરાબર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ ડેશ 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 પ્લસ વન અપોન આર એન હવે હવે આ જે સમીકરણ તમે લખ્યું એનું જ નામ અવરોધકોના સમાંતર જોડાણનો નિયમ આ એનું ગાણિતિક સ્વરૂપ છે એનું આપણે વિધાન શબ્દોમાં આપીએ બહુ સિમ્પલ છે અવરોધકોના આપેલા સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનો વ્યસ્ત અલ્પવિરામ તે જોડાણમાંના
ઘટક અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલો હોય છે. આ વિધાનને અવરોધકોના સમાંતર જોડાણનો નિયમ કહે છે. નિયમ કહે છે, નિયમ કહે છે. હવે છેલ્લી વાર, અવરોધકોના આપેલા સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનો વ્યસ્ત અલ્પવિરામ તે જોડાણમાંના ઘટક અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલો હોય છે. આ વિધાનને અવરોધકોના સમાંતર જોડાણનો નિયમ કહે છે. નિયમ કહે છે, નિયમ કહે છે. હવે મિત્રો, આ 1/RP મેં યથાવત રાખેલા છે, પણ જમણી બાજુએ તમને જે સરવાળો દેખાય છે એ આરનો સરવાળો નથી, 1/R જેવા પદોનો સરવાળો છે. કેવા પદોનો? 1/R. એટલે મેં લખ્યું 1/RI, 1/RI. આવા પદોનો સરવાળો છે. એમાં આઈ શું બતાવે છે? જે તે અવરોધનો ક્રમ. બરાબર છે, સારું. અને પછી એવા પદોનો સરવાળો છે, સરવાળો એટલે સિગ્મા, અને એ ક્રમ તમારે ક્યાંથી ક્યાં બદલવાનો? પહેલેથી છેલ્લે સુધી. પહેલો એટલે 1, છેલ્લો એટલે N. એટલે અહીંયા લખજો I = 1, અહીંયા લખજો N. બરાબર ને? જો મિત્રો ભૂલ નહીં કરતા, σRI નથી લખવાનું, અહીંયા σ(1/RI). 1/RI જેવા પદોનો સરવાળો છે. બરાબર? અને એ ભૂલથી RP ના લખતા, આ શું છે? 1/RP છે. બરાબર, ધ્યાન રાખજો. મિત્રો, આવતી વખતે એક મસ્ત વધારાનો પ્રશ્ન આપણે લઈશું. આ બંને જોડાણો વચ્ચે તફાવતના બહુ જ બધા મુદ્દાઓ આપણે લેવાના છીએ. બહુ મજા આવશે. અવરોધકોના શ્રેણી અને સમાંતર જોડાણ વચ્ચેના તફાવતના મુદ્દાઓ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. બરાબર, ચાલો મિત્રો પ્રકરણ 3 આગળ ધપાવીએ. ગઈ વખતે આપણે અવરોધકોના શ્રેણી અને સમાંતર જોડાણના નિયમો મેળવેલા. બરાબર, આજે આપણે એક બહુ જ સરસ વધારાનો પ્રશ્ન લઈએ, તેમની વચ્ચે તફાવતના કેટલાક મુદ્દાઓ. મિત્રો, મેં બહુ જ મહેનત કરીને કુલ 10 મુદ્દાઓ ભેગા કર્યા છે. તમને કોઈ પણ પુસ્તકમાં એક સાથે આ 10-10 મુદ્દાઓ લગભગ નહીં મળે. બરાબર, બહુ જ ઊંડાણમાં વિચારીને આ 10 મુદ્દાઓ ભેગા કર્યા છે. આપણે સરસ એની ચર્ચા કરીએ. બરાબર, એક્સ્ટ્રા ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન નંબર 20, તફાવતના મુદ્દાઓ જણાવો. કોની વચ્ચે? અવરોધકોનું શ્રેણી જોડાણ અને અવરોધકોનું સમાંતર જોડાણ. બરાબર, જે મુદ્દો ચર્ચામાં લેવાનો છે એ મુદ્દો મેં લખેલો છે મિત્રો, અને શ્રેણી જોડાણ માટે વર્ણન અહીંયા છે, સમાંતર જોડાણ માટે વર્ણન અહીંયા છે. બરાબર મિત્રો, યાદ રાખજો શેની વાત થઈ રહી છે? અવરોધકોની. બરાબર ને? સારું, પહેલાં લઈએ જોડાણની રીત. શ્રેણી જોડાણ કેવી રીતે કરવામાં આવે છે? મિત્રો, તમને ખબર છે કે શ્રેણી જોડાણમાં અવરોધકો એક પછી એક જોડવામાં આવે છે. બરાબર, એટલે કે પહેલા અવરોધકનો બીજો છેડો બીજા અવરોધકના પહેલા છેડા સાથે, ત્યારબાદ બીજા અવરોધકનો બીજો છેડો ત્રીજા અવરોધકના પહેલા છેડા સાથે, ત્યારબાદ ત્રીજા અવરોધકનો બીજો છેડો ચોથા અવરોધકના પહેલા છેડા સાથે. આ રીતે એક પછી એક અવરોધકો લાઇનમાં જોડવામાં આવે છે. આ થયું શ્રેણી જોડાણ. બરાબર ને? સમાંતર જોડાણમાં શું કરવામાં આવે છે મિત્રો? આપેલા બધા જ અવરોધકોના કોઈ એક તરફના, માની લો કે ડાબી તરફના છેડાઓ કોઈ એક સામાન્ય બિંદુ સાથે, અને બધા જ અવરોધકોના બીજી તરફના એટલે કે જમણી તરફના છેડાઓ બીજા એક સામાન્ય બિંદુ સાથે જોડવામાં આવે છે. બરાબર ને? તો આ થયું અવરોધકોનું સમાંતર જોડાણ. બરાબર છે, સારું. પછી એની ખાસિયત યાદ કરીએ. ખાસિયત, શ્રેણી જોડાણની વિશિષ્ટતા, એની ખાસિયત શું છે? કે અવરોધકોના શ્રેણી જોડાણમાં દરેકે દરેક અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સરખો જ હોય છે. પછી ભલે એ શ્રેણી જોડાણમાં અવરોધકોના મૂલ્યો સમાન હોય કે ન હોય. બરાબર, શ્રેણી જોડાણમાં અવરોધકોના અવરોધો સમાન હોય કે સમાન ન હોય, પણ દરેક કિસ્સામાં જ્યારે જ્યારે શ્રેણી જોડાણ કરીએ ત્યારે દરેક અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સરખો જ હોય છે. બરાબર, અવરોધકોના આપેલા શ્રેણી જોડાણમાં દરેક અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સરખો હોય છે. બરાબર, પછી મિત્રો સમાંતર જોડાણની ખાસિયત ગઈ વખતે આપણે જોયેલું. અવરોધકોના સમાંતર જોડાણમાં ઘટક અવરોધકોના અવરોધો સમાન હોય કે સમાન ન હોય, પરંતુ દરેકે દરેક અવરોધક માટે
બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને અંગ્રેજીમાં વોલ્ટેજ કહેવાય એ વોલ્ટેજ કેવો હોય છે સમાન એટલા માટે મેં લખ્યું V બરાબર સમાન બરાબર અવરોધકોના સમાંતર જોડાણમાં દરેક અવરોધકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સમાન હોય છે બરાબર સારું પછી નિયમ ગઈ વખતે આપણે અવરોધકોના શ્રેણી જોડાણનો નિયમ આ રીતે મેળવેલો એનું ગાણિતિક સ્વરૂપ આર એસ બરાબર યાદ છે ને એસ એટલે સિરીઝ સિરીઝ એટલે શ્રેણી એના બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ ડેશ 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 પ્લસ આર એન બરાબર અને એનું વિધાન કેવી રીતે આપેલું અવરોધકોના આપેલા શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ તે જોડાણમાંના ઘટક અવરોધોના સરવાળા જેટલો હોય છે બરાબર પછી અવરોધકોના સમાંતર જોડાણના નિયમનું ગાણિતિક સ્વરૂપ આ રીતે લાવેલા વન અપોન આરપી યાદ છે ને પી બરાબર પેરેલલ પેરેલલ એટલે સમાંતર એના બરાબર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ ડેશ 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 પ્લસ વન અપોન આર એન એનું શબ્દોમાં વિધાન કેવી રીતે આપેલું અવરોધકોના આપેલા સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનો વ્યસ્ત અલ્પવિરામ તે જોડાણમાંના ઘટક અવરોધોના વ્યસ્તોના સરવાળા જેટલો હોય છે બરાબર ને પછી મૂલ્યની વાત કરીએ મિત્રો અહીંયા શ્રેણી જોડાણમાંથી જે સમતુલ્ય અવરોધ મળે છે એ માલુમ પડે છે કે આ ઘટક અવરોધો પૈકીના મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટું હોય છે શ્રેણી અવરોધમાં શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય તે જોડાણમાંના ઘટક અવરોધો પૈકીના મોટામાં મોટા અવરોધ એટલે કે આર મેક્સિમમ એના કરતાં પણ મોટું હોય છે મિત્રો અહીંયા અવરોધકોના સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ માલુમ પડે છે કે આપેલા ઘટક અવરોધો પૈકીના નાનામાં નાના અવરોધ એટલે કે આર મિનિમમ એના કરતાં પણ નાનો હોય છે અવરોધકોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ આપેલા અવરોધો પૈકીના મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો અને અવરોધકોના સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ આપેલા અવરોધો પૈકીના નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો બરાબર ને અહીંયા આર એસ ગ્રેટર દેન આર મેક્સિમમ અહીંયા આરપી લેસ દેન આર મિનિમમ બરાબર પછી જંકશનની વાત કરીએ મિત્રો અવરોધકોના શ્રેણી જોડાણમાંથી જે પરિપથ આપણને મળે છે એ પરિપથમાં જે સિંગલ લૂપ તૈયાર થાય એક જ લૂપ એમાં કોઈ પણ જગ્યાએ જંકશન હોતું નથી એટલે મેં ચોકડી નિશાની મૂકી એટલે કે જંકશન છે જ નહીં બરાબર જ્યારે અવરોધકોના સમાંતર જોડાણમાં તમે જોઈ શકો છો અહીંયા બે જંકશન આવેલા છે બરાબર સારું એટલે અહીંયા બે જંકશનો હોય છે પછી કુલ વોલ્ટેજ અથવા કુલ વિદ્યુત પ્રવાહની વાત કરીએ કુલ વોલ્ટેજ અથવા કુલ વિદ્યુત પ્રવાહ મિત્રો અવરોધકોના શ્રેણી જોડાણમાં એવું બને છે કે લગાડેલો કુલ વોલ્ટેજ ઘટક અવરોધકોના બે છેડા વચ્ચેના વોલ્ટેજોના સરવાળા જેટલો હોય છે અને અવરોધકોના સમાંતર જોડાણમાં એવું બને છે કે કુલ વિદ્યુત પ્રવાહ ઘટક અવરોધકોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો હોય છે એટલે અહીંયા કુલ વોલ્ટેજ ઘટક વોલ્ટેજોનો સરવાળો છે અહીંયા કુલ વિદ્યુત પ્રવાહ ઘટક વિદ્યુત પ્રવાહોનો સરવાળો છે બરાબર પછી અવરોધકોની સંખ્યા વધારવાથી શું થાય મિત્રો આ શ્રેણી જોડાણમાં જેમ જેમ અવરોધકોની સંખ્યા વધારીએ તેમ તેમ સમતુલ્ય અવરોધ વધતો જ જાય એટલે સમતુલ્ય અવરોધ વધે છે પરંતુ સમાંતર જોડાણમાં અવરોધકોની સંખ્યા જેમ જેમ વધારીએ તેમ તેમ સમતુલ્ય અવરોધ ઘટતો જાય છે બરાબર અવરોધકોની સંખ્યા વધારવાથી શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ વધતો જાય સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ ઘટતો જાય બરાબર પણ હવે એનું કારણ જોઈએ કે એવું થાય છે શા માટે મિત્રો એવું જ થાય કારણ કે શ્રેણી જોડાણમાં તમે જેમ જેમ અવરોધકોની સંખ્યા વધારશો તેમ તેમ પહેલા અને છેલ્લા બિંદુ વચ્ચેની લંબાઈ વધતી જાય બરાબર પહેલા અને છેલ્લા બિંદુ વચ્ચેની લંબાઈ વધતી જાય અને તમને ખબર છે કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે એટલે તમે એક પછી એક બધા વાહકો જોડો તો સ્વાભાવિક છે કે શ્રેણી જોડાણમાં વાહકોની સંખ્યા જેમ જેમ વધારશો તેમ તેમ લંબાઈ વધતી જવાની
અને જેમ લંબાઈ વધશે ને મિત્રો એમ વિદ્યુતીય અવરોધ વધશે બરાબર ને હવે અહીંયા સમાંતર જોડાણમાં અવરોધોની સંખ્યા જેમ જેમ વધારીએ એમ એમ માલુમ પડે છે કે સમતુલ્ય અવરોધ ઘટે છે પણ એનું કારણ શું છે કારણ એવું છે કે અવરોધોની સંખ્યા તમે જેમ જેમ વધારો એટલે કે આ વાહકોની સંખ્યા જેમ જેમ વધારો એમ એમ ઇલેક્ટ્રોન્સને જે આડછેદમાંથી પસાર થવાનું છે તે આડછેદનું ક્ષેત્રફળ ક્રમશઃ વધતું જાય છે બરાબર જેમ શાખાઓ વધે એમ પ્રત્યેક શાખામાં આડછેદનું ક્ષેત્રફળ વધતું જાય અને જો આડછેદનું ક્ષેત્રફળ વધે છે તો પછી સમતુલ્ય અવરોધ ઘટશે કારણ કે આર ચલે છે વન અપોન એ બરાબર ને બોલો વાહકનો વિદ્યુતીય અવરોધ તે વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં મિત્રો અવરોધકોના સમાંતર જોડાણમાં જેમ જેમ અવરોધકોની સંખ્યા વધારીએ એમ એમ શું થાય અહીંયા જો આ અવરોધકો એટલે કે આ વાહકોની સંખ્યા જેમ જેમ આપણે વધારીએ બરાબર એમ એમ શું થાય ઇલેક્ટ્રોન્સને વહન પામતી વખતે જે આડછેદનું ક્ષેત્રફળ મળશે એ વધતું જશે જેમ જેમ શાખાઓની સંખ્યા વધતી જાય એમ ઇલેક્ટ્રોન્સને વહન માટે વધુ ને વધુ આડછેદનું ક્ષેત્રફળ મળતું જાય અને તમને ખબર છે કે વિદ્યુતીય અવરોધ વાહકનો વિદ્યુતીય અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે બરાબર ને બસ તો મિત્રો આડછેદનું ક્ષેત્રફળ વધવાથી સ્વાભાવિક છે કે સમતુલ્ય અવરોધ ઘટતો જાય બરાબર તો ભૌતિકશાસ્ત્રની દ્રષ્ટિએ ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આ યોગ્ય એવું કારણ છે બરાબર પછી ભંગાણની વાત કરીએ મિત્રો આ શ્રેણી જોડાણમાં કોઈપણ એક અવરોધકમાં ભંગાણ પડે તો પરિપથ ખુલ્લો થઈ જાય એમાંથી પછી પ્રવાહ વહી શકતો નથી એટલે એક અવરોધકમાં ભંગાણ પડે તો બાકીના અવરોધકોમાંથી પ્રવાહ પસાર થઈ શકતો નથી એટલે મેં અહીંયા ચોકડી નિશાની મૂકેલી છે પ્રવાહ પસાર થઈ શકતો નથી પણ એ સમાંતર જોડાણમાં શું થાય મિત્રો કોઈ એક અવરોધકમાં ભંગાણ પડે તો બાકીના અવરોધકોમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ રહે છે બરાબર એટલે વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ રહે છે એટલે મેં ખરાની નિશાની મૂકેલી છે બરાબર અને છેલ્લે ઘરનું જે વાયરિંગ છે ને મિત્રો એ શ્રેણી પ્રકારે જોડવામાં આવ્યું નથી એ સમાંતર પ્રકારે જોડવામાં આવેલું છે ઘરનું વાયરિંગ કયા પ્રકારનું જોડાણ ધરાવે છે શ્રેણી જોડાણ નહીં પરંતુ સમાંતર જોડાણ અહીંયા મેં ચોકડી નિશાની મૂકેલી છે અહીં ખરા નિશાની મૂકેલી છે બરાબર ઘરનું વાયરિંગ એ સમાંતર પ્રકારનું જોડાણ ધરાવે છે બરાબર મિત્રો આ બધા જ મુદ્દાઓ મેં બહુ જ વિચારીને મહેનત કરીને અહીંયા લખ્યા છે અને મેં તમને સમજાવ્યા બરાબર ખાસ તૈયાર કરજો પરીક્ષા માટે સ્કૂલની પરીક્ષા માટે ખાસ આ એક વધારાનો પ્રશ્ન આપણે લીધો બરાબર સારું હવે ક્વેશ્ચન નંબર 21 લઈએ વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ મિત્રો અત્યારે બે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ આકૃતિમાં દર્શાવેલું છે એ બે વિદ્યુત કોષો કયા છે પહેલા વિદ્યુત કોષ માટે વિદ્યુત ચાલક બળ E1 છે આંતરિક અવરોધ R1 છે બીજા વિદ્યુત કોષ માટે વિદ્યુત ચાલક બળ E2 છે અને આંતરિક અવરોધ R2 છે બરાબર તો આ બે વિદ્યુત કોષોનું બિંદુઓ A અને B વચ્ચે આપણે કેવું જોડાણ કર્યું એક પછી એક એટલે શ્રેણી જોડાણ મિત્રો વિદ્યુત કોષોના શ્રેણી જોડાણમાં તમને કહેવામાં આવે કે કહેવામાં ન આવે તમારે સમજી જ લેવાનું કે અંદરના વિદ્યુત કોષો સહાયક સ્થિતિમાં જોડેલા હશે કઈ સ્થિતિમાં સહાયક સ્થિતિમાં હવે તમે કહેશો સહાયક સ્થિતિ એટલે શું તો સાંભળી લો એમાં એકના ઋણ ધ્રુવ સાથે બીજાનો ધન ધ્રુવ જોડાયેલો હોય પછી બીજાના ઋણ ધ્રુવ સાથે ત્રીજાનો ધન ધ્રુવ જોડાયેલો હોય ત્રીજાના ઋણ ધ્રુવ સાથે ચોથાનો ધન ધ્રુવ જોડાયેલો હોય ટૂંકમાં વિજાતીય ધ્રુવો પરસ્પર જોડાયેલા દેખાય તો સમજવું કે એ છે શ્રેણી જોડાણ અને સહાયક સ્થિતિમાં બરાબર છે સારું તો અહીંયા એવું છે જ મિત્રો જોઈ લો પહેલા વિદ્યુત કોષનો આ ઋણ ધ્રુવ તમે જોઈ શકો છો બીજા વિદ્યુત કોષના આ ધન ધ્રુવ સાથે જોડાયેલો છે બરાબર ને સારું હવે બે વિદ્યુત કોષોના આવા શ્રેણી જોડાણ સાથે આપણે એક બાહ્ય અવરોધ જોડીએ છીએ અને એ છે કેપિટલ R બરાબર હવે પ્રશ્ન એ થાય કે આ બાહ્ય અવરોધમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો એ કુલ વિદ્યુત પ્રવાહ આપણે લઈએ કેપિટલ I બરાબર મિત્રો અહીંયા
આ બધા જ ઘટકોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સરખો જ હશે, કારણ કે આ એક જ બંધ પરિપથ છે, એક જ લૂપ અહીંયા રચાય છે, બરાબર? તો જો એક જ લૂપ હોય તો દરેક ઘટકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સરખો જ હોય, અને એ એક સરખો પ્રવાહ આપણે લીધો કેપિટલ આઈ, બરાબર? મિત્રો, એ પ્રવાહ ક્યાંથી શરૂ કરશો? ધન ધ્રુવમાંથી, બરાબર ને? એટલે ધન ધ્રુવથી દૂરની તરફ એ પ્રવાહ વહી રહ્યો છે. અને મિત્રો, પેલી વાત યાદ છે ને, જ્યારે કોઈ બેટરીના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે તો એ બેટરી ડિસ્ચાર્જ થાય, એ બેટરી ડિસ્ચાર્જ થાય. એટલે અત્યારે આ બંને વિદ્યુત કોષો ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. ઓકે, સારું. હવે આપણે એક કામ કરીએ, વિદ્યુત પ્રવાહની દિશામાં કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ. સિગ્મા IR બરાબર સિગ્મા ઈ, બરાબર ને? આપણે શું કરવાનું છે? પ્રવાહ અને અવરોધનો ગુણાકાર કરવાનું છે. અને જો આપણી મુસાફરી અવરોધમાંથી આપણી મુસાફરી પ્રવાહની દિશામાં જ હોય તો IR ગુણાકાર માઇનસ, અને જો અવરોધમાંથી આપણી મુસાફરી પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો IR ગુણાકાર પ્લસ. યાદ છે ને? સારું. ચલો આમ જાઓ, આમ જાઓ મિત્રો, આમ એટલે કે પ્રવાહની દિશામાં. ચલો, વિદ્યુત પ્રવાહ કેટલો? I, અવરોધ કેટલો? R. આ બેનો ગુણાકાર IR, પણ કેવો લેવાનો? માઇનસ, કારણ કે આપણી મુસાફરી પણ પ્રવાહની દિશામાં જ થઈ રહી છે, બરાબર? સારું. ચલો પછી આગળ જાઓ. માઇનસ I ઇન્ટુ R2. જ્યાં સુધી મુસાફરી પ્રવાહની દિશામાં જ છે, IR ગુણાકાર માઇનસ લેવાનો જ છે. ચલો આગળ વધો. માઇનસ I ઇન્ટુ R1, બરાબર ને? સારું. પછી સિગ્મા ઈ માટે ફરી એકવાર આ રીતે જ મુસાફરી કરો, આમ, બરાબર? અને જ્યારે આ રીતે મુસાફરી કરીશું તો યાદ છે ને, સિગ્મા ઈ માટે વહેલો તે પહેલો, વહેલો તે પહેલો. તો તમે આમ જશો તો પહેલાં કયો ધ્રુવ ભટકાયો? ઋણ ધ્રુવ. એટલે આ વિદ્યુત ચળવળ E2 તમારે ઋણ લેવું પડે, એટલે અહીં લખ્યું -E2, બરાબર? ચલો આગળ જાઓ. વહેલો તે પહેલો, પણ પહેલો કયો ધ્રુવ ભટકાયો? ઋણ ધ્રુવ, એટલે -E1, બરાબર? હવે બધેથી માઇનસ નિશાની પ્લસ કરી શકાય, આખા સમીકરણને -1 વડે ગુણી કાઢો એટલે બધી માઇનસ નિશાની પ્લસ થઈ જશે. અને પછી I કોમન લઈ લો તો કૌંસમાં શું દેખાશે? કેપિટલ R પ્લસ સ્મોલ R1 પ્લસ સ્મોલ R2, બરાબર? એના બરાબર અહીંયા રહેશે E1 પ્લસ E2, બરાબર ને? બધા પદો ધન થઈ ગયેલા ને? સારું. હવે આઈને સૂત્રનો કરતા બનાવો તો આખો કૌંસ છેદમાં જવા દો જમણી બાજુએ, બરાબર? એટલે E1 પ્લસ E2 અપોન R પ્લસ R1 પ્લસ R2, બરાબર? મિત્રો, આ સરવાળો છે, પણ મારે આંતરિક અવરોધોને જુદા પાડવા હતા એટલા માટે મેં તેમને કૌંસમાં લખ્યા, બરાબર? ધારો કે આ જ શ્રેણી જોડાણમાં ત્રીજો વિદ્યુત કોષ હોત જેનું વિદ્યુત ચળવળ E3 હોય અને આંતરિક અવરોધ R3 હોય તો તમને આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર કેવું મળે? તમે સમજી શકો છો, જેમ અહીંયા E1 પ્લસ E2 આવે છે એમ એક પદ અહીંયા વધી જાય પ્લસ E3, બરાબર ને? ચલો કેપિટલ R યથાવત રહેશે, કારણ કે બાહ્ય અવરોધમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી, પણ ત્રીજા કોષનો આંતરિક અવરોધ અહીંયા શ્રેણીમાં આવશે એટલે વત્તા R3 કરવા પડે, બરાબર? એટલે સ્મોલ R1 પ્લસ સ્મોલ R2 પ્લસ સ્મોલ R3 આ કૌંસની અંદર લખવા પડે, બરાબર ને? મિત્રો, તો પછી વ્યાપક રીતે લખાવી દો ને. વ્યાપક રીતે લખવું હશે તો અહીંયા અંશમાં શું દેખાશે? E1 પ્લસ E2 પ્લસ E3 પ્લસ ડેશ 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 પ્લસ EN, બરાબર ને? તો પછી એ વખતે E1 પ્લસ E2 પ્લસ ડેશ 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 પ્લસ EN એ શું બતાવે છે? N જેટલા વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ અને એમાંથી મળતું અસરકારક વિદ્યુત ચાલક બળ. મિત્રો, એ આખા સરવાળાને એક જ સંજ્ઞા આપી દઈએ, એક જ સંજ્ઞા આ રીતે લખીશું, સિગ્મા EI, બરાબર? જ્યાં આઈ શું બતાવે છે? વિદ્યુત કોષનો ક્રમ. એ તમારે બદલવાનો પહેલેથી છેલ્લે સુધી, પહેલેથી છેલ્લે સુધી, ફ્રોમ I = 1 to N, બરાબર? પછી આ કેપિટલ R યથાવત, અને અહીંયા કૌંસમાં તમને શું મળશે? સ્મોલ R1 પ્લસ સ્મોલ R2 પ્લસ ડેશ 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 પ્લસ સ્મોલ RN. એ આખા સરવાળાને ગાણિતિક રીતે લખી શકાય સિગ્મા RI. I શું બતાવશે? વિદ્યુત કોષનો ક્રમ. એ તમારે બદલવાનો પહેલેથી છેલ્લે સુધી, ફ્રોમ I = 1 to N, બરાબર ને? સારું. મિત્રો, સહાયક સ્થિતિમાં જે પરિણામી વિદ્યુત ચળકબળ મળે છે એ ઘટક વિદ્યુત ચળકબળોના સરવાળા જેટલું હોય છે, અને એ સરવાળો આટલો છે. એને હવે એક નવી સંજ્ઞા આપી દઈએ,
ઇક્યુ, આ ઇક્યુ એટલે તમારે સમજી લેવાનું ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ એટલે ગુજરાતીમાં સમતુલ્ય અથવા અસરકારક. બરાબર, આપણે આને કહીશું અસરકારક વિદ્યુત ચાલક બળ, અસરકારક વિદ્યુત ચાલક બળ. ઇક્વિવેલન્ટ ઇએમએફ, ઇક્વિવેલન્ટ ઇએમએફ એટલે કે સમતુલ્ય અથવા અસરકારક વિદ્યુત ચાલક બળ. બરાબર, પછી કેપિટલ આર યથાવત, અને આની જગ્યાએ તમે લખી શકો મિત્રો સ્મોલ આર ઇક્યુ એટલે કે ઇક્વિવેલન્ટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, સમતુલ્ય આંતરિક અવરોધ, સમતુલ્ય આંતરિક અવરોધ. પણ ભૂલાય નહીં મિત્રો, આ સંજ્ઞા કોની જગ્યાએ લખી, આની જગ્યાએ. બરાબર, મેં લખેલું છે ઇક્યુ બરાબર સિગ્મા ઇઆઈ ફ્રોમ આઈ ઇઝ ઇક્વલ વન ટુ એન, અને આ જે સરવાળો છે એને તમે વિસ્તૃત સ્વરૂપે લખશો તો ઈ વન પ્લસ ઈ ટુ પ્લસ ઈ થ્રી પ્લસ ડેશ 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 પ્લસ ઈ એન. બરાબર છે, અને એવી રીતે આર ઇક્યુ સંજ્ઞા કોની જગ્યાએ આપી, આની જગ્યાએ. બરાબર, તો આર ઇક્યુ બરાબર સિગ્મા આર આઈ ફ્રોમ આઈ ઇઝ ઇક્વલ વન ટુ એન, અને આ સરવાળાને જો વિસ્તૃત સ્વરૂપે લખીએ તો સ્મોલ આર વન પ્લસ સ્મોલ આર ટુ પ્લસ ડેશ 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 અપ ટુ સ્મોલ આર એન. બરાબર ને, સારું. આ એક સૂત્ર મિત્રો ખાસ યાદ રાખજો, આ કહેવાય કુલ વિદ્યુત પ્રવાહ, આ છે અસરકારક વિદ્યુત ચાલક બળ, અને આ છે આખા પરિપથનો સમતુલ્ય અવરોધ, એમાં બાહ્ય અવરોધ વત્તા સમતુલ્ય આંતરિક અવરોધ. બરાબર મિત્રો, હજુ પણ આમાં એક વધારો કરીએ તો યોગ્ય લેખાશે. એ વધારો તમારે શું યાદ રાખવાનો છે હું તમને કહી દઉં. અહીંયા માત્ર કેપિટલ આર યાદ નહીં રાખવાનું, આર ઇક્યુ યાદ રાખવાનું. આર ઇક્યુ, કેપિટલ આર ઇક્યુ, એટલે આ માત્ર બાહ્ય અવરોધ નથી, તમારે એમ સમજી લેવાનું કે બાહ્ય સમતુલ્ય અવરોધ છે. બોલો, બાહ્ય સમતુલ્ય અવરોધ. કારણ અહીંયા એક જ બાહ્ય અવરોધ જોડેલો છે. બરાબર, એટલે અહીંયા આર આવે છે. પણ માનો કે આર જેટલા મૂલ્યના ત્રણ અવરોધકો અહીંયા સમાંતરમાં જોડેલા હોય, આર જેટલા અવરોધ ધરાવતા ત્રણ અવરોધકો સમાંતરમાં અહીંયા જોડેલા હોય બાહ્ય પરિપથમાં, તો એ વખતે તમારે અહીંયા આર ડેશ વિચારવાનું, આર ડેશ. બરાબર, અને એ આર ડેશ શું થશે, આર 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 એ ત્રણ આર જેટલા મૂલ્યના અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ, એ આવશે આર બાય થ્રી. શું આવશે, આર બાય થ્રી. એ વખતે અહીંયા તમને મળશે આર બાય થ્રી. બરાબર, એકચ્યુઅલી તમારે શું સમજવાનું છે કે આ બાહ્ય અવરોધ નથી, માત્ર બાહ્ય અવરોધ નથી, તમારે એમ સમજવાનું આ બાહ્ય સમતુલ્ય અવરોધ છે. બોલો, બાહ્ય સમતુલ્ય અવરોધ છે. બરાબર, જો એક જ અવરોધ હોય તો પછી એનો જ અવરોધ બની જશે સમતુલ્ય અવરોધ. બરાબર છે, પણ આ વાતને ધ્યાનમાં રાખજો, કદાચ પરીક્ષામાં આના પરથી આધારિત પ્રશ્ન પૂછી શકે. બરાબર, હવે મિત્રો લઈએ ક્વેશ્ચન નંબર 22. વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ, વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. એમાં આપણે પહેલા મિત્રો એક કામ કરીએ, બે જ વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ લઈએ. બરાબર, સારું. તો પહેલા વિદ્યુત કોષ માટે વિદ્યુત ચળબળ ઇ વન, આંતરિક અવરોધ આર વન. બીજા વિદ્યુત કોષ માટે વિદ્યુત ચળબળ ઇ ટુ, આંતરિક અવરોધ આર ટુ. બરાબર મિત્રો, તમને થશે કે આ રીતે બોક્સ કેમ બતાવો છો. બરાબર, તો એનું કારણ એવું છે મિત્રો, આ શું છે, આંતરિક અવરોધ. શું છે, આંતરિક અવરોધ. એ આંતરિક અવરોધ છે એવું દેખાય ક્યારે, એને અંદર બતાવીએ તો, અને એને અંદર બતાવવા માટે આપણે બહાર કશુંક બતાવવું પડે, માટે આ બોક્સ બતાવ્યું એટલે ખબર પડે કે આ અવરોધ અંદર છે. બરાબર, આપણે જોડતા નથી એ અવરોધને, આપણે જોડતા નથી, એ વિદ્યુત કોષનો પોતાનો આંતરિક અવરોધ છે. બરાબર, સારું. પછી આ બે વિદ્યુત કોષોનું આપણે શું કર્યું મિત્રો, સમાંતર જોડાણ કર્યું, સમાંતર જોડાણ. બરાબર મિત્રો, અહીંયા મેં તમને શું કીધેલું કે આપણને કહેવામાં આવે કે કહેવામાં ન આવે, આપણે સમજી જ લેવાનું કે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણમાં એક ઘટક વિદ્યુત કોષો સહાયક સ્થિતિમાં જ જોડેલા હોય. એવી રીતે અહીંયા સમજી લેવાનું કે વિદ્યુત કોષોના સમાંતર જોડાણમાં ઘટક વિદ્યુત કોષો એ વિરોધક સ્થિતિમાં જ જોડાયેલા હોય. હવે તમે કહેશો કઈ રીતે વિરોધક સ્થિતિ, તો સાંભળો, આ જે ધંધ્રુ છે એ આ ધંધ્રુ સાથે જોડાયો. બરાબર, એ સામાન્ય જોડાણ બિંદુ છે, બિંદુ એ. બરાબર, પછી આ ઋણધ્રુવ અને આ ઋણધ્રુવ અહીંયા જોડાયા સામાન્ય જોડાણ બિંદુ બી આગળ. બરાબર, એટલે પોઝિટિવ વિથ પોઝિટિવ, નેગેટિવ વિથ નેગેટિવ, પોઝિટિવ વિથ પોઝિટિવ, નેગેટિવ વિથ નેગેટિવ, એટલે અહીંયા સજાતીય ધ્રુવો જોડાયેલા છે. બરાબર ને, તો આ કઈ સ્થિતિ થઈ, વિરોધક સ્થિતિ. અહીંયા નેગેટિવ વિથ પોઝિટિવ, એટલે અહીંયા વિજાતીય ધ્રુવો જોડાયેલા હતા, તો આ કહેવાય સહાયક સ્થિતિ.
અને અહીંયા સજાતીય ધ્રુવો જોડાયેલા છે આને કહેવાય વિરોધક સ્થિતિ બરાબર તો મિત્રો વિદ્યુત કોષોના સમાંતર જોડાણમાં આ બાબત ખાસ યાદ રાખવાની કીધું હોય કે ના કીધું હોય તમારે એ ઘટક વિદ્યુત કોષોના સમાંતર જોડાણમાં તેમને વિરોધક સ્થિતિમાં જ વિચારવાના બરાબર હવે આ પહેલા વિદ્યુત કોષના દંડરૂમાંથી ધારો કે I1 જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવે છે એવી રીતે બીજા વિદ્યુત કોષના દંડરૂમાંથી બહાર આવતો વિદ્યુત પ્રવાહ ધારો કે I2 છે મિત્રો આ જંકશન આગળ આ બંને પ્રવાહો ભેગા થશે બરાબર અને પછી કિર્ચોફના પહેલા નિયમ અનુસાર જંકશન તરફ જતો વિદ્યુત પ્રવાહ બરાબર જંકશનથી દૂર જતો વિદ્યુત પ્રવાહ એટલે જંકશનથી દૂર જતો વિદ્યુત પ્રવાહ એને જો કેપિટલ I કહીએ તો એ બીજું કંઈ નથી આ બેનો સરવાળો છે બરાબર આ બંને પ્રવાહોનો સરવાળો એટલે કે કુલ વિદ્યુત પ્રવાહ એ I છે અને એ હવે બાહ્ય અવરોધમાંથી પસાર થઈ રહ્યો છે બરાબર સારું આ જંકશન આગળ શું થયું મિત્રો આ બે પ્રવાહોનું સંયોજન થયું અને કુલ પ્રવાહ I મળ્યો હવે આ જંકશન આગળ શું થશે આ કુલ પ્રવાહ I નું વિભાજન થશે બે ભાગમાં I1 અને I2 બરાબર ડાયાગ્રામ મેં પરફેક્ટ દોરેલો છે અને પ્રેક્ટિસ કરજો તો જ પરીક્ષામાં ઉતાવળમાં દોરી શકશો બરાબર હવે કામ કરીએ I અને I1 જેમાંથી વહે છે એવી લૂપ પસંદ કરીએ તો એ લૂપ આ છે મિત્રો I અને I1 જેમાંથી વહે છે લૂપ આ છે જોઈ લેજો આ બરાબર અને હવે આ લૂપમાં આપણે લગાવીએ કિર્ચોફનો બીજો નિયમ સિગ્મા IR બરાબર સિગ્મા E કઈ લૂપમાં I અને I1 ને સમાવતી લૂપમાં હવે આ પ્રવાહોની દિશામાં જ આપણે મુસાફરી કરીએ અને લગાવીએ કિર્ચોફનો બીજો નિયમ ચલો આમ જાઓ આમ બરાબર એટલે ક્યાં જઈ રહ્યા છો પ્રવાહની દિશામાં પ્રવાહ અને અવરોધનો ગુણાકાર બોલો માઇનસ IR બરાબર ને કેમ માઇનસ લીધા મુસાફરી પ્રવાહની દિશામાં ચલો આગળ વધો આમ આમ જાઓ મિત્રો હવે પ્રવાહ I1 છે અને અવરોધ R1 છે સ્મોલ R1 આ બેનો ગુણાકાર લેજો I1 R1 પણ મુસાફરી આમ છે પ્રવાહની દિશામાં એટલે IR ગુણાકાર માઇનસ એટલે માઇનસ I1 R1 બરાબર ને આવા પદો કેટલા હશે જેટલા અવરોધ હોય એટલા તો આ જે લૂપ આપણે પસંદ કરેલી એ લૂપમાં બે અવરોધો હતા બે અને માટે આવા બે જ પદો આવે બરાબર ચલો ફરી એકવાર આમ જાઓ જોઈએ આમથી 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 આમ જશો ને આમ 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 તો વહેલો તે પહેલો પહેલો કયો ભટકાયો ઋણ ધ્રુવ એટલે માઇનસ ઇવન માઇનસ ઇવન ચાલે ચલો આ બધા પદોને માઇનસ વન વડે ગુણી કાઢો એટલે માઇનસમાંથી પ્લસ થઈ જાય બસ તો IR પ્લસ I1 R1 બરાબર ઇવન ઓકે હવે આમાંથી I1 ને સૂત્રનો કરતા બનાવો પહેલાં આને આમ લો જોઈએ એટલે પ્લસમાંથી માઇનસ થઈ જાય એટલે ઇવન માઇનસ IR ઇવન માઇનસ IR બરાબર અને ભાગ્યા R1 ભાગ્યા R1 ઓકે મિત્રો જેમ આપણને I1 નું સૂત્ર મળ્યું એ જ રીતે જો તમે I અને I2 માંથી પસાર થતી લૂપ વિચારશો I અને I2 માંથી તો એ લૂપ આ થશે મિત્રો આ બરાબર અને આ લૂપમાં જો કિર્ચોફનો બીજો નિયમ લગાવશો તો તમને I2 નું સૂત્ર આ પ્રમાણે મળશે E1ને બદલે E2 મળશે R1ને બદલે R2 મળશે બરાબર આ પદ યથાવત ઓકે બોલો E1ને બદલે E2 R1ને બદલે R2 I1ને બદલે I2 ઓકે પરંતુ કુલ પ્રવાહ I એ આ બેનો સરવાળો છે મિત્રો I1 પ્લસ I2 બોલો કુલ પ્રવાહ I એ આ બેનો સરવાળો છે બરાબર ને બસ તો I બરાબર I1 પ્લસ I2 એટલે કે I બરાબર ધીસ પ્લસ ધીસ થાય એટલે કે ધીસ પ્લસ ધીસ થાય તો ચાલો આ બેનો સરવાળો કરીએ મિત્રો સરવાળો આ બેનો સરવાળો પણ એક કામ કરીએ ને છેદ છૂટા પાડ્યા પછી સરવાળો કરીએ ચલો E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 બોલો E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 બરાબર ને પછી આ બે પદોનો સરવાળો હશે માઇનસ IR અપોન R1 માઇનસ IR અપોન R2 એમાંથી માઇનસ I કોમન લઈએ માઇનસ I કોમન તો કૌંસમાં કેપિટલ R અપોન સ્મોલ R1 કેપિટલ R અપોન સ્મોલ R1 પ્લસ કેપિટલ R અપોન સ્મોલ R2 પ્લસ કેપિટલ R અપોન સ્મોલ R2 બરાબર છે સારું હવે મિત્રો આ જે પદ છે જે માઇનસ છે જમણી બાજુએ એને આમ લઈ જાઓ એ આખા પદને આમ લઈ જાઓ એટલે માઇનસમાંથી પ્લસ થઈ જાય અને પછી I જો કોમન લેશો તો અહીંયાથી વધે વન અને આ પદને આમ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય પછી I કોમન લો છો એટલે બાકીનું પદ એ અહીંયા લખવું પડશે
r upon small r1 plus r upon small r2. અને જમણી બાજુએ આ બે પદો રહેશે e1 upon r1 plus e2 upon r2. e1 upon r1 plus e2 upon r2. બરાબર ને મિત્રો, મારે જો i નું સૂત્ર જોઈતું હોય તો આખા કૌંસને મારે નીચે લઈ જવા પડે. બરાબર છે? તો આખા કૌંસને હું નીચે લઈ જઉં છેદમાં જમણી બાજુએ. તો i બરાબર e1 upon small r1 plus e2 upon small r2. e1 upon small r1 plus e2 upon small r2 એ અંશમાં લખ્યા ભાગ્યા મિત્રો આખા કૌંસને જ્યારે છેદમાં લઈ જઈએ છે ત્યારે વન પ્લસ એ મેં લખેલું છે, જોઈ લો વન પ્લસ. બરાબર? પછી આ બે પદોમાંથી કેપિટલ આર કોમન લેવાય કે નહીં? લેવાય. કેપિટલ આર કોમન કૌંસમાં વન અપોન સ્મોલ આર વન પ્લસ વન અપોન સ્મોલ આર ટુ. વન અપોન સ્મોલ આર વન પ્લસ વન અપોન સ્મોલ આર ટુ. બરાબર? સમીકરણ નંબર એક. માનો કે આ જ સમાંતર જોડાણમાં આપણી પાસે ત્રીજો વિદ્યુત કોષ હોત જેનું વિદ્યુત ચળબળ ઇ થ્રી હોય અને આંતરિક અવરોધ સ્મોલ આર થ્રી હોય, તો અહીંયા તમને ત્રીજું પદ મળે કે નહીં વધારાનું? બોલજો, પ્લસ ઇ થ્રી અપોન સ્મોલ આર થ્રી મળે ને? અને અહીંયા કૌંસમાં પ્લસ વન અપોન સ્મોલ આર થ્રી એવું લખી શકાય? તો પછી મિત્રો વ્યાપક રીતે લખાવો ને, આવા એન વિદ્યુત કોષોના સમાંતર જોડાણ માટે, આવા એન વિદ્યુત કોષોના સમાંતર જોડાણ માટે આ બાહ્ય અવરોધકોમાંથી, બાહ્ય અવરોધકમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો થાય એ આના પરથી લખાવો. આના પરથી તો વ્યાપક રીતે એ કુલ વિદ્યુત પ્રવાહ આઈ બરાબર. મિત્રો હવે એન વિદ્યુત કોષો વિચારવાના છે, કેટલા? એન. એટલે આ જે સરવાળો છે ને તમારે એન પદો સુધી લઈ જવો પડે. એ સરવાળાને તમે એક જ સંજ્ઞા આપી દો આ રીતે, સિગ્મા ઈ આઈ અપોન આર આઈ. એમાં આઈ નાનાને નીચે લખજો, એ બતાવે છે વિદ્યુત કોષનો ક્રમ જે તમારે બદલવાનો પહેલેથી છેલ્લે સુધી, પહેલેથી છેલ્લે સુધી. બરાબર? સારું. પછી આ વન પ્લસ યથાવત છે મિત્રો, કેપિટલ આર યથાવત છે. અને વન અપોન સ્મોલ આર વન પ્લસ વન અપોન સ્મોલ આર ટુ પ્લસ વન અપોન સ્મોલ આર થ્રી પ્લસ ડેસ 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 પ્લસ વન અપોન સ્મોલ આર એન, એ આખા સરવાળાને આપણે આ રીતે લખીશું, સિગ્મા વન અપોન સ્મોલ આર આઈ. આઈ નાના અને નીચે એ બતાવે છે વિદ્યુત કોષનો ક્રમ જે તમારે બદલવાનો પહેલેથી છેલ્લે સુધી, ફ્રોમ આઈ ઇઝ ઇક્વલ વન ટુ એન. બરાબર? મિત્રો પરીક્ષામાં અહીંયા ખાસ ભૂલ થઈ જશે, ઉતાવળમાં તમે સિગ્મા આર આઈ લખી નાખશો. સિગ્મા આર આઈ નથી લખવાના, સિગ્મા આર આઈ તો શું બતાવે છે? આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી પ્લસ ડેસ ડેસ ડેસ. અહીંયા એવું દેખાય છે, અહીંયા આર વન પ્લસ આર ટુ દેખાય છે કે વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ છે. બરાબર ને? એટલે વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન ડેસ 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 અપ ટુ વન અપોન આર એન, એ આખા સરવાળાને જો એક જ સંજ્ઞા આપી હોય તો સિગ્મા વન અપોન સ્મોલ આર આઈ. બરાબર ને? એટલે યાદ રાખજો, તમારે આંતરિક અવરોધોનો સરવાળો નથી લેવાનો, આંતરિક અવરોધોના વ્યસ્તોનો સરવાળો લેવાનો છે. આંતરિક અવરોધોના વ્યસ્તોનો સરવાળો માટે અહીંયા વન અપોન આર આઈ લખજો, અને એમાં આઈ બતાવે છે વિદ્યુત કોષનો ક્રમ જે તમારે બદલવાનો પહેલેથી છેલ્લે સુધી. એ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો. બરાબર? હવે મિત્રો સમીકરણ એક પરથી, આ સમીકરણ એક પરથી મિત્રો અંશમાંનું પદ એનું જ છે, છેદમાંનું આ જે પદ છે એમાં આર વડે મેં અંદર ગુણી કાઢ્યા. તો વન પ્લસ કેપિટલ આર અપોન સ્મોલ આર વન પ્લસ કેપિટલ આર અપોન સ્મોલ આર ટુ, કેપિટલ આર અપોન સ્મોલ આર ટુ. બરાબર? થોડુંક સાદરૂપ આપીએ, લસાલી લો, અંશમાં લસાલી લો, એ આવશે આર વન ઇન્ટુ આર ટુ. બરાબર? અહીંયા આર ટુ વડે ગુણાઈ જાય એટલે ઇ વન ઇન્ટુ આર ટુ પ્લસ અહીંયા આર વન વડે ગુણાઈ જાય એટલે પ્લસ ઇ ટુ આર વન. છેદમાં અહીંયા લસા શું આવશે મિત્રો? આર વન ઇન્ટુ આર ટુ, આર વન ઇન્ટુ આર ટુ. પછી અહીંયા આર વન આર ટુ વડે ગુણાઈ જાય એટલે આર વન આર ટુ, અહીંયા આર ટુ વડે ગુણાશે એટલે કેપિટલ આર ઇન્ટુ સ્મોલ આર ટુ, અહીંયા સ્મોલ આર વન વડે ગુણાશે એટલે પ્લસ કેપિટલ આર ઇન્ટુ સ્મોલ આર વન પ્લસ કેપિટલ આર ઇન્ટુ સ્મોલ આર વન. બરાબર? હવે આ અંશ છે મિત્રો, આ છેદ છે, એ બંનેમાં તમે જોઈ શકો છો ઉપર નીચે આર વન આર ટુ આર વન આર ટુ, આ અંશ અને છેદમાં આર વન આર ટુ કેન્સલ થઈ જાય. એટલે આર વન આર ટુ ઉપર નીચેથી કેન્સલ કરો તો બાકી જે વધે છે એ પદ મેં લખેલું છે, જોઈ લેજો. ઈ વન આર ટુ પ્લસ ઇ ટુ આર વન આ રહ્યા, ઈ વન આર ટુ પ્લસ ઇ ટુ આર વન, અને છેદમાં આર વન આર ટુ પ્લસ કેપિટલ આર, આ બેમાંથી કોમન લઈએ તો કૌંસમાં સ્મોલ આર વન પ્લસ સ્મોલ આર ટુ, કૌંસમાં સ્મોલ આર વન પ્લસ સ્મોલ આર ટુ. બરાબર? હવે મિત્રો એક નવા જૂની કરીએ કે આ અંશ અને આ છેદને
આર વન પ્લસ આર ટુ વડે ભાગીએ, આર વન પ્લસ આર ટુ વડે ભાગવાના છે, આર વન પ્લસ આર ટુ વડે ભાગવાના છે. ચલો આખું પદ મેં અહીં લખેલું છે એઝ ઇટ ઇઝ, કોઈ ફેરફાર કર્યો નથી, ભાગ્યા આર વન પ્લસ આર ટુ બરાબર. પછી આને આર વન પ્લસ આર ટુ વડે ભાગ્યા છે એ અહીંયા લખ્યા છે, આર વન આર ટુ અપોન આર વન પ્લસ આર ટુ. અને આને જ્યારે આર વન પ્લસ આર ટુ વડે ભાગી નાખીએ તો વધે ખાલી કેપિટલ આર, બરાબર ને. શું કર્યું, અંશ અને છેદમાં આર વન પ્લસ આર ટુ, સ્મોલ આર વન પ્લસ સ્મોલ આર ટુ વડે ભાગી કાઢ્યા. સારું, હવે જોજો મિત્રો, આ પ્રવાહ તો છે જ, એટલે મેં આઈ યથાવત રાખ્યા બરાબર. બાહ્ય અવરોધ કેપિટલ આરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ. પછી મેં શું કર્યું, આ છેદમાં કેપિટલ આર યથાવત રાખ્યા બરાબર છે. મિત્રો કહેશો આ શું બતાવે છે, આ પદ શું બતાવે છે, સ્મોલ આર વન અને સ્મોલ આર ટુ અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય આંતરિક અવરોધ બરાબર ને. કેમ સમતુલ્ય આંતરિક અવરોધ, કારણ કે વન અપોન સ્મોલ આર લઈએ, ધારો કે સ્મોલ આર એ બે અવરોધોના સમાંતર જોડાણનો આંતરિક અવરોધ છે ધારી લો, તો વન અપોન સ્મોલ આર બરાબર વન અપોન સ્મોલ આર વન પ્લસ વન અપોન સ્મોલ આર ટુ અવરોધકોના સમાંતર જોડાણના નિયમ અનુસાર. એમાંથી સ્મોલ આર શોધી કાઢજો એ આટલા મળશે બરાબર. એટલે આ શું બતાવે છે મિત્રો, આર વન અને આર ટુના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. એની મેં સંજ્ઞા આપી દીધી, જોઈ લેજો મિત્રો, સ્મોલ આર ઇક્યુ, સ્મોલ આર ઇક્યુ બરાબર. અચ્છા હવે ખાસ ધ્યાન રાખજો, કેપિટલ આર યથાવત, આ છે આપેલા વિદ્યુત કોષોના સમાંતર જોડાણમાં તેમના આંતરિક અવરોધના સમાંતર જોડાણનો સમતુલ્ય આંતરિક અવરોધ, ઇક્વિવેલન્ટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. હવે ખાસ ધ્યાન આપજો, પ્રવાહ બરાબર સમથિંગ અપોન સમથિંગ હોય, પ્રવાહ બરાબર સમથિંગ અપોન સમથિંગ હોય તો એમાં પ્રવાહ બરાબર સમથિંગ અપોન સમથિંગ, એમાં અંશમાંનું સમથિંગ શું બતાવે મિત્રો, વિદ્યુતચાલક બળ, અસરકારક વિદ્યુતચાલક બળ. અને છેદમાં સમથિંગ શું બતાવે, સમતુલ્ય અવરોધ બરાબર છે. તો મિત્રો અહીંયા છેદમાં સમતુલ્ય અવરોધ છે જ, આ છે બાહ્ય અવરોધ અને પ્લસ આ છે સમતુલ્ય આંતરિક અવરોધ, તો પછી આ અંશમાંનું પદ શું હોવું જોઈએ, અસરકારક વિદ્યુતચાલક બળ હોવું જોઈએ. મિત્રો આનું આ સૂત્ર અહીંયા પણ હતું, જોઈ લેજો, એનું એ સૂત્ર છે, આઈ બરાબર ઈ ઇક્યુ અપોન આર પ્લસ સ્મોલ આર ઇક્યુ. બોલો, ઈ ઇક્યુ અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર ઇક્યુ બરાબર. મિત્રો સૂત્રોનું સ્વરૂપ ભલે એનું એ જ હોય, સૂત્રોનું સ્વરૂપ ભલે એનું એ જ હોય, પણ આ બેના મૂલ્યો અહીંયા જુદા છે અને આ બેના મૂલ્યો અહીંયા જુદા છે, ધ્યાન રાખજો. હવે એક કામ કરો ને, આ બેને સરખાવો બરાબર, આ બેને સરખાવો, આને અને આને સરખાવો બરાબર, આને આને સરખાવો, આ બેને સરખાવો, આઈ બરાબર આ અને આઈ બરાબર આ, આઈ બરાબર આ, આઈ બરાબર આ, એ બેને સરખાવો તો આઈ બરાબર આ તો છે જ. તો આ જે અંશમાંનું પદ છે ને મિત્રો, એ હોવું જોઈએ અસરકારક વિદ્યુતચાલક બળ, ઇક્વિવેલન્ટ ઈએમએફ. મેં લખેલું છે ઈ ઇક્યુ એ આટલા હોવા જોઈએ, ઈ વન આર ટુ પ્લસ ઈ ટુ આર વન અપોન આર વન પ્લસ આર ટુ, ઈ વન આર ટુ પ્લસ ઈ ટુ આર વન અપોન આર વન પ્લસ આર ટુ બરાબર. અને કેપિટલ આર છેદમાં યથાવત, આ સ્મોલ આર ઇક્યુ તમે કોની જગ્યાએ લખ્યા, આની જગ્યાએ બરાબર. એટલે સ્મોલ આર ઇક્યુ કેટલા છે, આર વન આર ટુ અપોન આર વન પ્લસ આર ટુ બરાબર. હવે ખાસ સમજો, તમને થશે કે સાહેબ આ જે પદ છે એ વિદ્યુતચાલક બળ કઈ રીતે આપે, અહીંયા તો આંતરિક અવરોધ પણ આવે છે. મિત્રો એ વિદ્યુતચાલક બળ જ આપશે, કઈ રીતે જોઈ લેજો. આનો એકમ શું થાય, ઓમ, આનો એકમ ઓમ, ઓમ વત્તા ઓમ એટલે ઓમ જ આવે ને. અવરોધમાં અવરોધ ઉમેરીએ તો અવરોધ જ મળે ને, એનો એકમ તો ઓમ જ રહેવાનો. પછી આનો એકમ શું થાય, વોલ્ટ ઇન્ટુ ઓમ બરાબર. એવી રીતે અહીંયા પણ વોલ્ટ ઇન્ટુ ઓમ, એટલે અંશમાંથી તમને એકમ શું મળવાનો, વોલ્ટ ઇન્ટુ ઓમ અને છેદમાંથી ઓમ, વોલ્ટ ઇન્ટુ ઓમ અપોન ઓમ, ઓમ ઓમ ઉપર નીચે કેન્સલ, શું બધું વોલ્ટ. એટલે આ પદ મિત્રો કંઈક વિદ્યુતચાલક બળ જ બતાવે છે બરાબર. સારું, હવે સમીકરણ ત્રણ અને ચારનો ગુણોત્તર લઈએ, સમીકરણ ત્રણ અને ચારનો ગુણોત્તર લઈએ, આ બેનો ગુણોત્તર લઈએ મિત્રો, તો ધીસ અપોન ધીસ બરાબર ધીસ અપોન ધીસ, એવું થાય ને. સારું, તો ઈ ઇક્યુ અપોન આર ઇક્યુ, ઈ ઇક્યુ અપોન આર ઇક્યુ. અને હવે જ્યારે આ બેનો ગુણોત્તર લેશો તો એમાં આર વન પ્લસ આર ટુ, આર વન પ્લસ આર ટુ અંશ અને છેદમાંથી કેન્સલ, અને પછી જે વસશે તે ઈ વન આર ટુ પ્લસ ઈ ટુ આર વન અપોન સ્મોલ આર વન ઇન્ટુ સ્મોલ આર ટુ
બરાબર ને? એટલે હવે એક કામ કરો ને, દિસ અપોન દિસ લઈએ છીએ ત્યારે દિસ અપોન આર વન આર ટુ લેવાના છીએ, તો છેદ છૂટા પાડી દઈએ. ઈ વન આર ટુ અપોન આર વન આર ટુ કરીએ તો આર ટુ આર ટુ કેન્સલ થઈ, એટલે તમને મળે ઈ વન અપોન આર વન. આ રહે ઈ વન અપોન આર વન. પછી પ્લસ ઈ ટુ આર વન અપોન આર વન આર ટુ, એમાં આર વન આર વન કેન્સલ થઈ જાય તો ઈ ટુ અપોન આર ટુ. આ રહે ઈ ટુ અપોન આર ટુ. બરાબર? સારું. હવે ધારો કે બેને બદલે અહીંયા ત્રણ વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ લીધું હોત તો અહીંયા શું મળે? પ્લસ સ્મોલ, અહીંયા પ્લસ ઈ થ્રી અપોન સ્મોલ આર થ્રી. બોલો, પ્લસ ઈ થ્રી અપોન સ્મોલ આર થ્રી. બરાબર ને? ચાર વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ લઈએ તો પ્લસ ઈ ફોર અપોન સ્મોલ આર ફોર. અને એવા એન વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ લીધું હોય તો પ્લસ ડેશ 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 અપ ટુ ઈ એન અપોન આર એન. મિત્રો, આ એક સંબંધ ખાસ યાદ રાખવા જેવો છે. બરાબર? પરીક્ષામાં શું કરી શકે હું તમને કહું કે તમને બે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ આપે, બરાબર, એમાં વિદ્યુત ચલાબળોના મૂલ્યો આપી દે, તેમના આંતરિક અવરોધો આપી દે, અને પછી તમને શોધવાનું કહે કે આમાંથી મળતું પરિણામી વિદ્યુત ચાલક બળ અથવા અસરકારક વિદ્યુત ચાલક બળ શોધો. તો તમારે આ શોધવાના છે. બરાબર? પહેલાં તો શું કરવું પડે? આર વન અને આર ટુના સમાંતર જોડાણમાંથી તમને સમતુલ્ય અવરોધ કેટલો મળવાનો? આર ઇક્યુ. તો વન અપોન આર ઇક્યુ બરાબર વન અપોન સ્મોલ આર વન પ્લસ વન અપોન સ્મોલ આર ટુ. આર વન અને આર ટુની કિંમત મૂકી દો એટલે સ્મોલ આર ઇક્યુ મળી જાય. એ સ્મોલ આર ઇક્યુ અહીં લખી નાખો. આ બધા મૂલ્યો તમને આપેલા છે એટલે તમને આની કિંમત ખબર પડી જાય. બરાબર? સારું. હવે વ્યાપક રીતે એન વિદ્યુત કોષોના સમાંતર જોડાણ માટે આ પરિણામનું વ્યાપકીકરણ કરતાં તમે આ પરિણામ આ રીતે લખી શકશો. ડાબી બાજુ યથાવત છે મિત્રો, પણ જમણી બાજુએ આવા એન પદો આવે તો એ બધા એન પદોનો સરવાળો તમે કેવી રીતે લખશો? સિમ્પલ મિત્રો, સરવાળા માટે અત્યાર સુધી આપણે શું કરીએ છીએ? સિગ્મા લખીએ છીએ. તો સિગ્મા લખો, સિગ્મા. અને સેના છેદમાં શું છે મિત્રો? વિદ્યુત ચલબળ ભાગ્યા આંતરિક અવરોધ. તો વિદ્યુત ચલબળ ઈ આઈ લઈ લો, આંતરિક અવરોધ આર આઈ લઈ લો. આઈ શું બતાવે છે? વિદ્યુત કોષનો ક્રમ ક્યાંથી ક્યાં બદલવાનો? પહેલેથી છેલ્લે સુધી, એટલે ફ્રોમ આઈ ઇઝ ઇક્વલ વન ટુ એન. બરાબર? ફરી એકવાર યાદ કરાવી દઉં, અહીંયા સ્મોલ આર ઇક્યુ શું છે મિત્રો? એન વિદ્યુત કોષોના સમાંતર જોડાણમાંથી મળતો સમતુલ્ય આંતરિક અવરોધ. એની સંજ્ઞા જો આર ઇક્યુ લઈએ તો સમાંતર જોડાણના નિયમ અનુસાર, અવરોધકોના સમાંતર જોડાણના નિયમ અનુસાર, વન અપોન સમતુલ્ય આંતરિક અવરોધ બરાબર વન અપોન સ્મોલ આર વન પ્લસ વન અપોન સ્મોલ આર ટુ પ્લસ ડેશ 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 પ્લસ વન અપોન સ્મોલ આર એન, એટલે કે સિગ્મા વન અપોન સ્મોલ આર આઈ ફ્રોમ આઈ ઇઝ ઇક્વલ વન ટુ એન. બરાબર? અહીંયા ધ્યાન રાખજો મિત્રો, આંતરિક અવરોધોનો સરવાળો લેવાનો નથી, આંતરિક અવરોધોના વ્યસ્તોનો સરવાળો લેવાનો છે. આંતરિક અવરોધોના વ્યસ્તોનો સરવાળો એટલે વન અપોન સ્મોલ આર આઈ લખજો, અને પછી એનો સરવાળો એટલે સિગ્મા. બરાબર છે? અને એમાંથી તમને સમતુલ્ય આંતરિક અવરોધ નહીં મળે, વન અપોન સમતુલ્ય આંતરિક અવરોધ મળે. પાછો એનો વ્યસ્ત લો ત્યારે તમને આર ઇક્યુ મળી જાય. બરાબર?